તુસર અને સુલીની હદમાં વહેતી ગોમા નદી રેતી ચોરી માટે વિખ્યાત છે। આ વિસ્તારમાં કાયદેસરની પરવાનગી વગર બેફામ રેત ખનન અને વહન થાય છે। દુસર અને સુલની ગામના સરપંચો દ્વારા વહીવટતંત્રને લેખિતમાં આ બાબતે તકેદરી આયોગ, મુખ્યમંત્રીનું કાર્યાલય, મામલેદાર કચેરી, કલેક્ટર કચેરી અને ખણ ખનિજ વિભાગ અને લેખિતમાં ફરિયાદ રજૂઆતો કરી હતી તથા સ્વાગત કાર્યક્રમમાં પણ આ મુદ્દો ઉઠાવેલો। જ્યારે જ્યારે ખનિજ વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં ઓચિંતાની રેડ કરવામાં આવે છે ત્યારે ખનિજ માફિયાઓ દ્વારા તેમની કામગીરીમાં વિક્ષેપ કરવામાં આવે છે। ગુરુવારના રોજ ગોધરા ખાતેની ખણ ખનિજની ટીમને આ વિસ્તારમાં સાદી રેતીનું ખનન થતું હોવાની માહિતી મળતા ટીમ પહેલી સવારે સ્થળ પર પહોંચી જતાં તાજું ખનન થતું જોવા મળેલ। પરિસ્થિતિની ગંભીરતા જોતા ગ્રામજનો દ્વારા વિજલપુર પોલીસ મથકે પણ જાણ કરાતા પોલીસ સ્ટેશનના PSI સહિતના સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયેલ હતો। ગ્રામજનોના સહકારથી ખનિજ વિભાગ દ્વારા જોન ડિયર કંપનીનું રોડર મહિન્દ્રા કંપનીનું એક ટ્રેક્ટર પકડી પાડ્યું, જ્યારે બીજા વાહનો ભાગી જવામાં સફળ થયેલા। ખણ ખનિજ વિભાગ દ્વારા નદીમાં ધુસરના સરપંચને સાથે રાખીને નદીમાં રેતી ચોરોએ ખનન કરતા દરમિયાન ખાડા પાડ્યા હતા તેની માપણી પણ કરવામાં આવી હતી તથા સુંઢવાયેલા ઈસામો સામે તપાસ બાદ પર્વતમાન જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાના છકરો ખાન ખનિજ વિભાગ દ્વારા ગતિમાન કરી બંને વાહનો પોલીસ સ્ટેશનમાં મુકાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। બીજી તરફ ટ્રેક્ટર ચાલક વિજલપુર પોલીસ મથકે આવીને તેનું ટ્રેક્ટર ઘરેથી લઈ જવામાં આવ્યું હોવાનું જણાવતો હતો, તો બીજી તરફ ખનન કરતા વાહન માલિકો અને સ્થાનિકો વચ્ચે મામલો ગરમાયો હોવાનું પણ ચર્ચામાં રહ્યું છે। રિપોર્ટર મુસ્તફા મિર્ઝા, ન્યૂઝ 108, કાલોલ।